હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરવીરોની ધરતી તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રની ધરતીએ જેટલા સંતો આપ્યા છે સામે તેટલા જ શૂરવીરો પણ આપ્યા છે માત્ર પુરુષો જ નહીં પરંતુ આ ધરતીની મહિલાઓ પણ ખમીરવંતી છે જેમની અંદર સંસ્કૃતિ સુરવીરતા અને સાદગીનો ત્રિવેણી સંગમ જાણવા મળ્યો છે જે વાતના ઇતિહાસમાં અનેક પુરાવાઓ પણ છે સુરવેરોની શૂરતા પાછળ પણ માતાના ધાવણ બોલતા હોય છે આ વાતને સાક્ષી પૂરતો એક દુહો પણ પ્રચલિત છે કે ધરાવિન ધાન ના નિપજે ને કૂળ વીણ માંડુના કોઈ જેસલ જખરો નીપજી જેની માં હોથલ પદમણી હોય આવી આ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહિલાઓની શૌર્ય ગાથાઓ પણ ધરવાયેલી છે આજે આવી જ એક કિશોરીના પરાક્રમની વાત કરવી છે અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા લાખાપાદર ગામમાં ખરેખર બનેલી એક ઘટના હતી જેમાં દુશ્મનોના દળ કટક પર બહાદુર બાળા ભારે પડી હતી રાજાશાહી યુગની વાત છે સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાના તાલુકા મથક ધારીથી વીસેક કિલોમીટરના અંતરે સેલ નદીના કાંઠે લાખાપાદર નામનું ગામ આવેલું છે લાખાપાદર ગામના ધણી લાખાવાડા અને નજીકના ગુંદાળા ગામના દેવાત વાંક વચ્ચે દુશ્મની બંધાઈ એ પછી લાખોવાળો ક્યારેય બહાર ગામ રાતવાસો રાત્રિ રોકાણ નહોતો કરતો તેને શંકા હતી કે દેવાત ગમે ત્યારે તેના ગામ પર હુમલો કરશે માટે લાખોવાળો દિવસે ગમે ત્યાં બહાર જાય તો પણ સાંજ પડે ગામનું રખોપું કરવા પરત આવી જતો તેવામાં એક દિવસ લાખાવાળાએ બહાર ગામ રાતવાસો કરવાની ફરજ પડે છે અહીં ગામમાં જેનો ડર હતો તે જ થયો તકનો લાભ લઈને ત્યારે જ દેવાત અને તેની ટોળકીએ લાખા પાદર ગામ પર હુમલો કરી દીધો દેવાત વાંક લાખાવાળાના ઘરે આવ્યો પરંતુ લાખાવાળો તો હતો નહીં એટલે ફળિયામાં બાંધેલો વશેરો ઘોડાનું બચ્ચું લઈ જવાનું નક્કી કર્યું લાખાવાળા લાખાવાવાળાના ઘરથી તેમનો વશેરો છોડીને લઈ જાય તો લાખાવાળાની અને ગામની પ્રતિષ્ઠા જાય એ વખતે લાખાવાડાની પંદર વર્ષની દીકરી હીરબાઈ ઘરમાં હતી હીરબાઈ ઓશરીની કોરે ઊભી હતી અને દેવાંત વાંક પોતાનો ભાલો મૂકીને વસેરો છોડવા માટે વાંકો વળ્યો હીરબાઈએ તક જોઈને દેવાંતનો જ ભાલો તેના વાંસામાં પીઠમાં પરોવી દીધો હતો કોઈને કલ્પના પણ ન હતી કે પંદર વર્ષની દીકરી આ રીતે મૂછ મરળતા દેવાંત વાંકને વાંક કે તેના કોઈ માણસોનો સામનો કરી શકે પરંતુ હીરબાઈએ કોઈનો ડર રાખ્યા વગર દેવાંત વાંકને પોતાના ફળિયામાં જ પતાવી દીધો હતો આજે એ લાખા પાદરમાં લાખાવાળા કે હીરબાઈ તો રહ્યા નથી પરંતુ તેમના સ્મરણો જરૂર છે જ્યાં લાખાવાળાનું ઘર હતું ત્યાં હવે માનું મંદિર બન્યું છે આ મંદિરમાં દેવાતના બરડામાં ભાલો પરોવતી હોય એવી હીરબાઈનું ચિત્ર મૂકવામાં આવ્યું છે જે આજે પણ હીરબાઈના પરાક્રમની યાદ અપાવે છે એ ચિત્ર સાથે લખેલું છે સમસ્તવાળા તેમજ લાખા પાદર ગામનું ગૌરવ દીકરી નહીં પણ દીકરો વીરાંગના હીરબાઈ લાખો લાખોવાળો જ્યારે ઘરે આવ્યો તેને મૂંઝવણ હતી કે ગામને શું મોઢું બતાવીશ મારી ગેરહાજરીમાં દેવાંતે ગામ ભાગ્યું છે જ્યારે તે ઘરે આવ્યો અને દીકરી હીરબાઈનું પરાક્રમ જાણ્યું ત્યારે લાખાવાડાએ કહ્યું હતું કે દુનિયા કહેતી હતી કે લાખાવાડાને દીકરી છે પણ ના મારે તો દીકરો છે મેઘાણીએ વાર્તામાં એક વડલો અને નદીના ગુનાની પણ વાત કરી હતી એ વડલો પણ થોડા વર્ષો પહેલાં આવેલા વાવાઝોડામાં પડી ગયું છે આ ઘટના લગભગ એક સદી પહેલાં બનેલી છે પાદર ગામ બ્રિટિશ કાળથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અત્યારે દોઢેક હજારની વસ્તી છે પરંતુ ઓગણીસો એકમાં ગામની વસ્તી પાંચસો ચુમ્માલીસ જેટલી હતી અને ત્યારે લાખાપાદરને નાનકડા રાજ્યનો દરજ્જો પણ મળેલો હતો એ લાખાપાદર રાજ્યની વાર્ષિક આવક ઓગણચાલીસો રૂપિયા હોવાનું સોરઠના ગેઝેટિયરમાં નોંધાયું છે આંખો પર હાથનું નેવું કરીને જાતા ગામના વડીલો આજે પણ હીરબાઈ અને લાખાવાડાની વાતો કરતા કરતાં ગર્વ અનુભવે છે હીરબાઈના પરાક્રમની વાત ઊંચી ઊંચી ઓછરીને એક થાંભળીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાંતના પડકારા લોહી તરબોળ ભાલો કે લાલ ઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું બીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગ માયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી પેલા વડલાની છાયડીએ રમેલી કછોટા ભીંડીને ઝાડવે ચડેલી ધારામાં ડબી ઢબી ઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખા પાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોએ કંઈ કંઈ વાર ગાયો હતો દેવાંતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વશેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એક વશેરો હતો લાખાવાળાનો આતમ રામ એ વશેરો દેવાંતે વિચાર્યું કે આ વશેરો લઈ જઈને જગતને બતાવીશ લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓશરીની કોરે ટેકવીને વશેરાના પગની પછાડી છોડવા દેવાંત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો ઓરડામાંથી માં કહે છે કે બેટા હીરબાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એણે ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાંતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો ભચ દેતો ભાલો શરીર સોસરવો ગયો દેવાંતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરી દેવાંતની જ તલવાર કાઢી હીરભાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માળી પછેડી લાવ ઘાંસડી બાંધીએ દાણાની ઘાંસડી બાંધે તેમ ઘાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સૌને મન એમ હતું કે દિવાંત તો મોઢા આગળ નીકળી ગયું હશે દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા કહે કે ગઢવી ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મારે મોઢે થઈને પછી ભલે દેવાંતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાડે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાંતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જણે સાથે આકાશ તૂટી પડ્યા હવે શું હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સુજે શું કાંઈક કારણ હશે જોવું તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં અહીં રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ઘાસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાંત વાંક પોતે જ દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાની દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ